ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. શું છે આજની આપની કિસ્મતની રાશિઓના સંકેત જાણવા માટે કાર્યક્રમની જલ્દીથી શરૂઆત કરીએ. કાર્યક્રમમાં મારી સાથે જોડાઈ ચૂક્યા છે નીરવભાઈ પંડ્યા. નમસ્કાર નીરવ. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત. તો જોઈએ આપણું ભવિષ્યમાં આજનું આપણું ભવિષ્ય. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનું પંચાંગ તારીખ 9 જૂન 2019, વાર રવિવાર, તિથિ સપ્તમી, માસ જેઠ, પક્ષ શુક્લ, નક્ષત્ર માઘ, યોગ હર્ષણ, તેમજ વિક્રમ સંવંત 2076 અને શક સંવંત 1941 ચાલી રહ્યું છે. જ્યારે આજનો સૂર્યોદય સમય 6:17 રહેશે અને આજની ચંદ્ર રાશિ મીન રાશિ રહેશે. મતલબ કે આજના શુભ દિને જે બી કોઈ બાળકનો જન્મ થાય છે તો તેમનું નામાક્ષર મીન રાશિના દ, ચ, થ અને ઝ અક્ષરથી રહેશે. હવે એક નજર જોઈએ આજની 12 રાશિઓ આપણા ભવિષ્યમાં. સૌપ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિ જેમના નામાક્ષર છે અલઈ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો. નોકરીમાં બદલી ઈચ્છા રાખતા હોય તો તે આજે અવશ્ય પૂર્ણ થશે. ખાસ કરીને સામાજિક કાર્યોમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. ઉપરાંત મિલકતના પ્રશ્નોમાં પણ આજે સર્વશ્રેષ્ઠ લાભ મળી રહેવાનો છે. આ સાથે વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની તો એમનો દિવસ આજે થોડો મધ્યમ રહેશે. વૃષભ રાશિ જેમના નામાક્ષર છે ભ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને આજે આવક વધારાના પ્રયત્નો તમને ફળવાના છે. આ સાથે ખાસ કરીને આજે વિદેશ જવાની તકો પણ આજે આપણે મળી રહેવાની. ઉપરાંત આજના દિવસે માતા પિતા તરફથી પણ સારો એવો સાથ સહકાર પણ મળી રહેશે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. મિથુન રાશિ જેમના નામાક્ષર છે ક, છ, ઘ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને આજે લખાણ દસ્તાવેજીના કાર્યોથી દૂર રહેવું, નોકરિયાતમાં ખાસ ચીવટ રાખવી. આજના શુભ દિને પ્રવાસના પણ યોગો બની રહ્યા છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શ્રેષ્ઠ રહેશે. કર્ક રાશિ જેમના નામાક્ષર છે ડહ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ખાસ કરીને આજના દિવસે અંધશ્રદ્ધાથી દૂર રહેવું. ઉપરાંત તમારા કાર્યમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. નોકરીમાં પ્રમોશનના 100% ચાન્સીસ રહેવાના. ઉપરાંત આજના દિવસે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો મધ્યમ રહેશે. સિંહ રાશિ જેમના નામાક્ષર છે મઠ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. આજના દિવસે વધારે પડતું ખાસ કરીને કામ ન કરવું. કોઈ પણ જાતનું ટેન્શન વાદ વિવાદમાં ન પડવું. શેર બજારમાં આજે ખાસ સાવધાની રાખવી. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. કન્યા રાશિ જેમના નામાક્ષર છે પઠણ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ખાસ કરીને આત્મવિશ્વાસ એ જ તમારી સફળતાની ચાવી છે, એ હંમેશા યાદ રાખજો. નોકરીમાં લાભ રહેશે. સિઝનલ ધંધામાં આ રાશિના જાતકોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે, તેમજ ધાર્મિક કાર્યોમાં પણ ઉન્નતિ પ્રાપ્ત કરી શકશો. તેમજ વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. તુલા રાશિ જેમના નામાક્ષર છે રત, આ રાશિના જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. ખાસ કરીને જૂના કર્જમાં રાહત થવાની શક્યતા છે. આજના દિવસે અણધાર્યા મહેમાનો પણ ઘરે આવી શકે છે, તેમજ આજે વિશેષ પ્રવાસના યોગો પણ બની રહ્યા છે, જેથી ભવિષ્યમાં તમને અચોક્કસ રીતે લાભ રહેશે. સાથે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. વૃશ્ચિક રાશિ જેમના નામાક્ષર છે નય, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ઉપરાંત ખાસ કરીને ભાઈ બહેનોના લગ્નના કાર્ય જે સફળ રહેશે. ઉપરાંત નોકરીમાં આજે તણાવ ભર્યો દિવસ પણ રહેશે, તેમજ આજે વાદ વિવાદથી ખાસ કરીને આજના દિવસથી બચવું. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શ્રેષ્ઠ રહેશે. સાથે વાત કરીએ આજે તુલા રાશિ વિશે. વાત કરીએ આગળ ધનુ રાશિ વિશે, જેમના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ભૌતિક સુખ સગવડતા આજના દિવસે તમને વિશેષ મળી રહેવાની. આજના દિવસે મહત્વના નિર્ણયો લેતા પહેલા પરિવારની રાય અવશ્ય લેવી. આ સાથે માર્કેટિંગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને આજે વિશેષ ફળની પ્રાપ્તિ થશે. સાથે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. મકર રાશિ જેમના નામાક્ષર છે ખ, જ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે.
આજનો દિવસ હળવો પસાર કરી લો. ખાસ કરીને કોઈ પણ જાતની માનસિક ટેન્શન ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આજે કોઈના સાથે વાદ વિવાદ કરવો નહીં. ઉપરાંત કોઈ જૂના મિત્રોની સાથે આજે મુલાકાત પણ થશે જે તમારા મનને ચોક્કસ પ્રફુલ્લિત કરી દેશે. ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો માટે તો એમનો દિવસ આજે ઉત્તમ રહેશે અને મહેનત કરતા પણ સારું એવું ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે. કુંભ રાશિ. કુંભ રાશિ જેમના નામાક્ષર છે ગ, સ, સ અને શ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજના દિવસે કોઈનાથી વ્યર્થ દલીલબાજી ન કરવી. ઉપરાંત જરૂર હોય ત્યાં જ એટલો જ ખર્ચ કરવો. આજના દિવસે કોઈ અણધાર્યા શુભ સમાચાર પણ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. મીન રાશિ. મીન રાશિ જેમના નામાક્ષર છે દ, ચ, થ અને ઝ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમે કોઈ જૂની સમસ્યાનું નિવારણ પણ લાવી શકશો. સાથે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શ્રેષ્ઠ રહેશે. દર્શક મિત્રો, આ હતી આપણા ભવિષ્યમાં આજની 12 રાશિઓ. હવે સમય થઈ ગયો છે સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સનો, તો આવો જાણીએ આજની સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ. દર્શક મિત્રો, દરેક પુરુષના મનમાં એક એવો પ્રશ્ન તો હોય જ છે, એમના દિલમાં ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન હોય જ છે કે એમને ભવિષ્યમાં એમના લગ્ન થશે, પરંતુ એમને પત્ની કેવી મળશે, એમની પત્ની શું સુંદર હશે કે સામાન્ય રૂપરંગની હશે. તો આજે આજ આપણે ટોપિક્સ ઉપાડવાના છે. આજની સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સમાં હું તમને એ જ જણાવીશ કે પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપરંગની, એ હર હંમેશ એક પ્રશ્ન તો દરેકના મનમાં હોય જ છે. તો આવો જરા એ જાણીએ. દર્શક મિત્રો, વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીનું 7મું સ્થાન વિવાહ સ્થાન કહેવાય છે. જો કુંડળીમાં શુક્ર પહેલા ઘરમાં બેસ્યો અને ગુરુથી 7મા ઘરમાં શુક્ર બેસ્યો તો સુંદર પત્નીની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત 7મા ઘરમાં જે રાશિ હોય છે એ રાશિ સ્વામીના ગ્રહને જો શુક્ર જોતો હોય કે ગુરુ 7મા ઘરમાં બેઠો હોય તો પણ સુંદર જીવનસાથીની પ્રાપ્તિ થવાના યોગો બને છે. ઉપરાંત કુંડળીમાં જો શુક્ર 7મા ઘરમાં તુલા, વૃષભ કે કર્ક રાશિમાં બેઠો હોય તો તેનો મતલબ છે કે તમારી પત્નીનો વાન ગોરો હશે, ના કે નક્ષી અને આકર્ષક હશે, તેમનો સ્વભાવ ખૂબ જ સારો રહેશે. દર્શક મિત્રો, જેમની કુંડળીમાં 7મા ઘરમાં બુધ હોય છે તેમની પત્ની શ્યામ રંગની હોય છે. 7મા ઘરમાં સૂર્ય હોવાથી પત્નીનો રંગ ઘઉંવર્ણ હોય છે અને આ સ્થાનમાં સૂર્યના હોવાથી જાતકને પત્ની ખૂબ જ ગુસ્સાવાળી પણ મળે છે. કુંડળીમાં 7મા ઘરમાં શનિ કે રાહુ હોય તો જીવનસાથીનો રંગ શ્યામ હોય છે. દર્શક મિત્રો, આ તો હતી કુંડળીના અમુક જ યોગની ચર્ચા. આપણે આવતીકાલે આ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય ગણેશ, જય મહાદેવ અને સર્વને મારા જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમના માધ્યમથી આપ અમારા ફેસબુક પેજ પર કમેન્ટ બોક્સ પર જઈ આપને મૂંઝવતા પ્રશ્નો લખી શકો છો. આપણા ભવિષ્ય કાર્યક્રમના અંતમાં તેમના યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે. દર્શક મિત્રો, આપ અમારો કાર્યક્રમ યુટ્યુબ પર પણ નિહાળી શકશો. યુટ્યુબ પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Thank you.